તક્ષશિલા આર્કેડ આગ દુર્ઘટના કેસની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવા હાઈકોર્ટમાં પિટિશન કરાઈ. આ પિટિશન આગ હોનારતનો ભોગ બનનાર ગ્રીષ્મા ગજેરાના પિતાએ કરી છે અને ન્યાયની માંગ કરી છે. પિટિશનમાં રજૂઆત કરાઈ છે કે તક્ષશિલા આર્કેડનું બાંધકામ ગેરકાયદે રીતે કરવામાં આવ્યું છે, પણ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓએ નિયમો વિરુદ્ધ તેને નિયમિત કર્યું. અધિકારીઓએ ગેરકાયદે બાંધકામને મંજૂરી આપી. બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનોના અભાવ છે. અરજીમાં લખ્યું છે કે ઘટનામાં બિલ્ડર ક્લાસીસ સંચાલક સિવાય સુરત કોર્પોરેશન, ફાયર બ્રિગેડ તથા દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારી જણાઈ આવે છે. તેમ છતાં એક કે બીજા કારણોસર એફઆઈઆરમાં જવાબદાર સરકારી અધિકારીઓ કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા નથી. આ અંગે સુરત શહેર પોલીસ કમિશનર સમક્ષ તારીખ 27 મેના રોજ રજૂઆત કરવા છતાં આજ સુધી આ દિશામાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. આ તમામ રજૂઆત હાઈકોર્ટમાં થયેલી પિટિશનમાં કરાઈ છે. સાથે આ કેસમાં નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ થાય માટે સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપાઈ. પિટિશનમાં અમે એમ જણાવ્યું છે કે આ જે કેઝલ્ટી બની છે તેમાં નિષ્પક્ષ તપાસ થાય અને એમાં ત્રણ અલગ અલગ વર્ગ પ્રમાણે કે ફાયરમાં પ્લસ ડીજીવી સેલમાં એમાં કર્મચારી નિવૃત્ત કર્મચારીઓને નિમણૂક કરવામાં આવે તટસ્થ રીતે અને ટોટલી ઇન્ક્વાયરી હાઈકોર્ટની નિગરાનીમાં થાય અને ફાસ્ટમાં ફાસ્ટ આની તપાસ થાય અને આને જે દોષિતો છે એને સજા થવી જોઈએ. કોઈ પણ જવાબદારી નાગરિક એમાંથી છટકવો ના જોઈએ.